પ્રાંતિજના બોભા ગામે આવેલ તળાવથી સુજલામ સુફલામ જળ અભિયાન 2022નો સાબરકાંઠાનું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ગામેથી સાંસદ દીપસિંહ રાઠોડના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ થયો છે. તળાવ ઊંડું થશે, આજુબાજુના ગામોને પીવાના પાણી સહિત સિંચાઈના પાણીનો લાભ મળશે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન 2022ના જિલ્લામાં 408 કામ હાથ ધરાશે. 786,235 માનવ દિન ઉત્પન્ન થશે, જેમાં 806,473 ઘન મીટર માટી કામ થશે, જેમાં 28.25 લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે, જેમાં 2,169.57 લાખ રૂપિયાનો ખર્ચ થશે. તો આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર હિતેશ કોયા, પ્રાંતિજ મામલેદાર HP ભાગોરા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ KP પટેલ સહિત ભાજપ આગેવાન તથા ભાજપ કાર્યકર્તા ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, એટલે કે જિલ્લા કક્ષાનો છે પણ રાજ્ય કક્ષાથી થઈ રહ્યો છે, આખા દરેક જિલ્લાઓમાં આજે કાર્યક્રમ જળ સિંચાઈનો થઈ રહ્યો છે સુજલામ સુફલામ આધાર મુજબ. અને સ્વાભાવિક રીતે જિલ્લાના બધા જ જેટલી માગણીઓ આવશે એટલા બધા જ તળાવો આપણે ઊંડા કરવાની સરકારની નેમ છે. માનવદેહની પણ જેટલી જરૂરિયાત પડશે એટલી જોગવાઈ કરવામાં આવી છે, જરૂર પડશે તેનાથી વધારે પણ કરવાની શક્યતા રહેલી છે. એમાં કોઈ કમી પૈસાની નથી. આમાં માટે જ્યારે નરેગામાંથી પણ આમાં પૈસા વાપરવામાં આવે છે, સીધા સરકારનું પણ બજેટ છે, એટલે એક પછી એક જેટલા કામો છે બધા પૂર્ણ કરી ગુજરાત પાણીના સ્વાવલંબી બને એની ચિંતા કરી છે. ગુજરાત સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રીશ્રી પણ આનો ધ્યેય નક્કી કર્યો છે કે ગુજરાતમાં પાણીનો ક્યાંય મુશ્કેલી પડે નહીં, પાણીની પ્રગતિ થાય એ અપેક્ષાથી આજે જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અહીંયા બોભા ગામથી શરૂ કર્યો છે. એ જનરલ જે જિલ્લાના જે એમાંથી જનરલ 408 નાના મોટા થશે, પણ જરાશય આપણી પાસે મોટો ગણો કે નાનો ગણો જુદા જુદા પ્રકારનો, જરાશય નાનું ચેકડેમ હોય પણ જરાશય ગણે છે, એટલે 408 જેવો જે ચેક તૈયાર થવાનો છે પણ એના કરતા પણ વધારે હશે એ પણ સરકાર પૂર્ણ કરવા માટે કટિબંધ છે અને સરકારની કોઈ પૈસાની કમી નથી. મનરેગાની તમે વાત કરી, નરેગાની લોકોને પગાર નથી મળતો 3-3 મહિના, એમાં થોડી ટેકનિકલ કોમીના લીધે થયું છે, બાકી કોઈ પ્રશ્ન નથી. ટેકનિકલ જ્યારે નીકળી જાય, પૈસા તો છે પણ ટેકનિકલ જે એના જોબ કાર્ડ જે જોઈન્ટ કરવાનો તેના લીધે તડી શક્યા નથી, એની રજૂઆત કરી છે, એની ટૂંક સમય પૂર્ણ થઈ જશે. સંજય રાવલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પ્રાંતિજ.